હરિ ઓમ શ્રી સદગુરુ પરમાત્માને નમઃ, ઓમ શ્રી હરિય પરમાત્માને નમઃ. મારા પ્યારા ભાઈઓ બહેનો, ભક્તજનો, આજે મારી સાથે મારા સૌથી મોટા ફુવા બેઠા છે, જે 84 વર્ષની ઉંમરે પણ ખૂબ સારું જીવન જીવી રહ્યા છે. અને એમની પાછળનું કારણ સાધુ સંતો સાથે થયેલો સમાગમ, સત્સંગ. બાળપણથી ઘણા બધા પ્રસંગો એમના મોઢેથી સાંભળતો આવ્યો છું. મારી ઈચ્છા હતી કે ઝવેરચંદ મેઘાણીએ જેમ બધા પ્રસંગો લખી લેતા એમ લખવાનો તો મેળ આવે એમ નથી, પણ આ યુટ્યુબ ચેનલ છે, આજનો ટેકનોલોજીનો જમાનો છે, એટલે મારી ઈચ્છા હતી કે હું વિડીયો કેપ્ચર કરું. એ પોતે રાજી થયા છે વિડીયોમાં કેપ્ચર થવા માટે, પ્રસંગો શેર કરવા માટે. તો હવે મારા ફુવાને કહું કે એ તમારી સાથે બધા અનુભવો વ્યક્ત કરે. ફુવા, મારો એક અનુભવ એવો હતો કે ત્યારે મારી ઉંમર હતી લગભગ 16-17 વર્ષની. એ પીરિયડમાં મને એક સંત મળ્યા. એ સંતને હું મળ્યો અને મેં ચા પાણી પીવડાવ્યા, નાસ્તો કરાવ્યો. સંત કોઈ આરે બોલે ન કર ચાલે, ત્યારે મેં એના દર્શન કર્યા એટલે મને એના આશીર્વાદ દીધા. એટલે મને એમ કીધું કે તું મને અમુક સ્થળ સુધી મૂકી જા. બરાબર. એના માટે હું મૂકવા ગયો. બરાબર. વચમાં ગયો તો એ મંત સંત, સાધુ સંતે મને કીધું અહીંથી તું પાછો વળી જા, પાછળ નહીં જોતો. બરાબર. એટલે મેં એ રીતે સ્વીકાર લીધું. પણ આપણું માણસનું મન છે ને, એટલે કંઈક જુદું હોય. મને વિચાર આવ્યો આ સંતે એમ કેમ કીધું, જ્યાં જોવા જાઉં ત્યાં સંત કોઈ નહીં. આજે એના આશીર્વાદ મને મળ્યા છે. બીજા સંતો મને એવા મળ્યા હતા કે જે મેં કોઈથી કલ્પના મારે ના હોય કે આવું કરી શકું. બરાબર. અને એમાં મેં લગભગ બિલનાથમાં 25 વર્ષ સુધી સેવા કરી. બરાબર. અને એ સંત મને એવા મળ્યા કે તું જોજે, વહેલા મોડ તારીખમાં ગાડી ઉપરતી હશે, માણસ થઈશે, બસું હશે, આવી કલ્પના ન હોય. એને મને એવા આશીર્વાદ દીધા. બરાબર. એ પીરિયડમાં મારો એક ઓર્ડર આવ્યો આ વર્કશોપનો, એટલે મને એમાં નોકરી મળી. એટલે મારી પાસે ગાડીયું, બસું, બધું હતું અને એના મને પૂરેપૂરા આશીર્વાદ મળ્યા. વાહ. એ પછી સાધુ સમાજના વડા ગોપાલન બાપુ, જેને હું ગુરુ માનું છું, અને એના આશીર્વાદ તો મને બહુ મળ્યા. જ્યારે જ્યારે કંઈ કામ હોય તે કાલે રાવલ આમ જવું છે, આજે એના બહુ આશીર્વાદ મને મળ્યા છે. પછી બીજા એવા શાસ્ત્રી બાપુ હતા, એ એક સંત તરીકે હતા અને એના આશીર્વાદ એ બંને બહુ મળ્યા છે. બરાબર. અને જ્યાં જ્યાં આશીર્વાદો મને મળતા ગયા છે એ મારું હરું થયું. સાધુ સંતો જ્યારે આવે છે ત્યારે હું એને પ્રેમથી રાખું. બિલનાથમાં બેહો, ખાઓ પીઓ, મજા કરો, અને એ જાય એટલે હું એને ભેટ પૂજા પણ આપતો. બરાબર. એટલે આ બધા આશીર્વાદો મને ઘણું કામ કરી ગયા છે. હજી આ બધા એના આશીર્વાદથી હું આગળ વધી રહ્યો છું અને એની મહેરબાની હજી હું આગળ વધીશ. બરાબર. આવી દુઆ હું મને મળતી રહે છે અને મળતી રહે એવું પ્રભુ પાસે પ્રાર્થના કરું. પછી આ પહેલો પ્રસંગ તમે જે બોલ્યા હતા, આપણે ફર્સ્ટ જે ટ્રાયલ રેકોર્ડિંગ કર્યું હતું ને ખજુડા, તમારા માતા પિતા જે વાત કરી, એટલે એ પણ વાત તમે કરો કે તમારું જે વતન ખજુડા એ પરિચય આપો તમે. તારે તમે પાછો કે ખજુડા તમારો જન્મ ને માતા પિતા બધા સાધુ સંતો આવતા. મારું જન્મ સ્થળ મૂળ ખજુડા. મારા મા બાપુજી પહેલેથી જ સાધુ સંતોની સેવા કરે. કોઈ પણ સાધુ આવે તો એ જમ્યા વગર કે ન જાય, એટલે આવા આશીર્વાદ બધા હતા. અને એમાં એક પ્રસંગ અમારે એવો બન્યો હતો કે મારા કુટુંબની માલિકોની બાજુમાં એક જગ્યા હતી, ત્યાં એક ઉત્સવ થતો હતો. ઉત્સવની માલિકો લગભગ 4-5 ગામના માણસો આવેલા. એ દરમિયાન મુનિ બાપુ નામના એક સંત હતા. બરાબર. અને એ વખતે આવું કાંઈ નહોતું, ત્યારે મંડપો નાખી અને એમાં બેસતા સાધુ સંતો કરતા. એ દરમિયાન જે રસોઈયો હતો એના ઉપર આખો ટોપ ગરમ પાણીનો પડ્યો. બરાબર. એટલે શું થયું, એનું શરીર આખું સફેદ થઈ ગયું. બીજા માણસોએ તરત જ કીધું કે બાપુ આમ છે, એટલે એને બોલાવ્યા. બોલાવી અને એને હાથ ફેરવો એટલે એને કમ્પ્લીટલી સારું થઈ ગયું. વાહ. એટલે આવા આવા મોટા સંતોના મને આશીર્વાદ મળ્યા છે. નજી મળતા રહીએ એવું. મુનિ બાપુ એટલે જે ભાખવાડા, મુનિ બાપુ કે હનુમાનજીના સાધક. જો આ મુનિ બાપુનો જે જીવન પર પુસ્તક મેં વાંચ્યું એમાં પણ લગભગ આ પ્રસંગ છે જે મારા ફુવાએ વાત કરી એ પ્રમાણે. એટલે ફુવાએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે બિલનાથ મહાદેવ ગોપાલાનંદજીના જ્યારે હાથમાં હતું ત્યારે 20-25 વર્ષ એમણે સેવા આપેલી, સેવા કરેલી ત્યાં. અને એ સેવાના કારણે સાધુ સંત મહાત્મા, બરાબર, સિદ્ધ સાધુ સંત મહાત્માઓ, જુદા જુદા અખાડાના સાધુ સંતો, એમની સાથે એમનો સમાગમ અને સત્સંગ થયો એવું. અને કદાચ એના જ કારણે ખૂબ સારું જીવન, સારા સ્વાસ્થ્ય સાથે પોતે જીવી રહ્યા છે. આ વિડીયો કે ઇન્ટરવ્યૂનો હેતુ એ હતો કે આજની પેઢીને આપણી જે વીતી
ગયેલી પેઢી બરાબર એમને જે થયેલા ધર્મ અને અધ્યાત્મના અનુભવ એ બધા અનુભવો આજની પેઢીને પ્રાપ્ત થાય અને આજની પેઢી પણ ધર્મ અધ્યાત્મ સાધુ સંતનો સમાગમ સત્સંગ કરે પ્રેરણા મળે એમને ઉત્સાહ મળે એ માટે ત્યાં ટેલિકાસ્ટ કર્યો હતો. હજી પણ બીજા જે અનુભવ હશે તો એ અનુભવ જાણી અને અમે આ રીતે શેર કરતા રહીશું દરેક આવા જે અધ્યાત્મ પંથે આગળ નીકળેલા વ્યક્તિઓના. તમે જોડાયેલા રહેજો વૈદિક સિદ્ધિ સાથે. તમને બધાને અમારા ઓમ નમો નારાયણ, જય ગિરનારી, જય બિલનાથ, જય બિલનાથ.